હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અપડેટ ચેનલમાં હું આશીષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે ગુજરાતી સાહિત્યની જે સિરીઝ ચાલુ છે તેના આગળ ધપાવીએ મિત્રો. તો જોઈએ, આપણે પહોંચ્યા છીએ મિત્રો 21મો જે પાઠ છે, જે મિત્રો એક લોકગીત છે પ્રકારનું, જે યુનિટ વાઇઝ આપણે લઈએ છીએ અંદર. લોકગીત છે મિત્રો, એનો કોઈ કવિ હોતા નથી, તે લોક સમૂહ દ્વારા મિત્રો રચના કરાયેલું હોય છે, માટે એના કોઈ રચિતા હોતા નથી. એના પછીની વાત 22મા પાઠની વાત કરીએ, જે જવાહરલાલ નહેરુ દ્વારા લખાયેલ છે, હિમાલયમાં એક સાહસ. હિમાલયમાં એક સાહસ, અને જવાહરલાલ નહેરુ છે મિત્રો, એના પિતાનું નામ છે જવાહરલાલ મોતીલાલ નહેરુ. જન્મ મિત્રો અલ્હાબાદમાં થયો હતો. જવાહરલાલ નહેરુના કુટુંબીઓ મૂળે કાશ્મીરના વતની હતા. મૂળ ક્યાંના હતા? કાશ્મીરના હતા. વિદેશમાં વકીલાતનો અભ્યાસ કરીને તેમણે અલ્હાબાદમાં વકીલાત શરૂ કરી. ગાંધી સાથે આઝાદીની લડતમાં જોડાઈને સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી બન્યા. તેમને સાહિત્યમાં ખૂબ જ રસ હતો. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, પરીક્ષામાં મિત્રો પૂછાઈ ગયેલું છે, ડિસ્કવરી ઓફ ઇન્ડિયા છે એ કોના દ્વારા લિખિત છે મિત્રો? તો જવાહરલાલ મોતીલાલ નહેરુ દ્વારા લખાયેલ છે. પછી મિત્રો બીજી નવલકથા છે, એનો જે પુસ્તક છે બીજા છે, એ છે ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી. હું ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી જેવા પુસ્તકો તેમણે અંગ્રેજીમાં લખ્યા છે. તેમની દીકરી ને સ્વતંત્રતા વિશે લખેલા 30 પત્રોનું પ્રકાશન, લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર. હું મિત્રો તેમની દીકરી છે એને સ્વતંત્રતા વિશે લખેલા 30 પત્રોનું પ્રકાશન, લેટર ફ્રોમ એ ફાધર ઓફ હિઝ ડોટર નામથી થયું છે. તેમણે મિત્રો ભારતના પ્રથમ, તે મિત્રો છે ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. ભારત સરકાર તરફ તેનો ભારત રત્ન પણ મળેલો હતો. ક્યારે મળેલો હતો મિત્રો, કોમેન્ટ બોક્સમાં લખીને કહેજો. ના મિત્રો, જવાબ દઈ જ દઉં તમને, ભારત રત્ન છે જવાહરલાલ નહેરુનો 1955 મળ્યો હતો. ક્યારે મિત્રો? 1955માં. તો જવાહરલાલ નહેરુ વિશે મિત્રો એટલી આપણને ખબર હોય છે, ભારતના પ્રથમ વડાપ્રધાન, ભારત રત્ન 1955માં, ડિસ્કવરી ઓફ ઇન્ડિયાનું પુસ્તક છે, ગ્લિમ્સીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી પણ એમનું પુસ્તક છે, અને પિતાનું નામ છે મોતીલાલ નહેરુ, અને અલ્હાબાદની અંદર જન્મ થયેલો હતો મિત્રો. એટલું વસ્તુ ખાસ યાદ રાખજો. અને અંગ્રેજી ભાષામાં લખેલી જવાહરલાલ નહેરુની મારી નવલ જીવનકથાના મહાદેવભાઈ દેસાઈએ ગુજરાતીમાં અનુવાદ કર્યો છે મિત્રો. જે મિત્રો આ છે હિમાલયમાં એક સાહસ છે, મારી જીવનકથામાં લેવામાં આવેલ છે, જે મિત્રો મહાદેવભાઈ દેસાઈએ છે ગુજરાતીમાં અનુવાદ કરેલો હતો, તે ખાસ યાદ રાખજો. એના પછી મિત્રો જે 23મો છે મિત્રો યુનિટ, જે મિત્રો લઘુકાવ્યો છે, દુહા મુક્તક અને હાઇકુ પ્રકારનો છે, અને મિત્રો એની અંદર રચના કરેલી છે રહીશ મણિયારે. રહીશ મણિયાર છે એનો કવિ પરિચય જોઈએ મિત્રો. તો રહીશ મણિયારનું મૂળ વતન મિત્રો વલસાડ પાસેનું પારડી ગામ છે. કયું મિત્રો? વલસાડ પાસેનું પારડી છે એ રહીશ મણિયારનું વતન છે મિત્રો. એ પહેલાં કવિ આવી ગયા હતા મિત્રો ચંદ્રકાંત પંડ્યા. કોણ મિત્રો? ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા, એ પહેલાં કવિ આવી ગયા હતા. એનું મિત્રો વતન હતું કયું? તો કે વલસાડ જિલ્લાનું ધરમપુર એમનું વતન હતું. જ્યારે આ કવિ પણ રહીશ મણિયાર પણ વલસાડના જ છે, અને એનું વતન મિત્રો કયું છે? પારડી ગામ છે. કયું? વલસાડની અંદર પારડી આવેલું છે એમનું વતન છે. તેઓ MD એટલે કે બાળરોગ નિષ્ણાંત થયેલા છે. કાફિયાનગર શબ્દ, કાફિયાનગર ભાઈ શબ્દ મારા સ્વભાવમાં જ નથી, અને નિહાળતો જા તેમની નોંધપાત્ર કૃતિઓ છે મિત્રો. રહીશ મણિયાની નોંધપાત્ર કૃતિઓ કેટલી છે? 3 છે, યાદ રાખો. કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી, અને નિહાળતો જા એમનો નોંધપાત્ર કૃતિઓ છે. અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ રંગ અને રૂપ, ગઝલનું સંદોલન તેમના વિવેચન ગ્રંથો છે. બાળ ઉછેરની બારાખડી તેમનું નોંધપાત્ર પુસ્તક છે મિત્રો. રહીશ મણિયાનું નોંધપાત્ર પુસ્તક કયું છે? બાળ ઉછેરની બારાખડી છે એ મિત્રો રહીશ મણિયાનું નોંધપાત્ર પુસ્તક છે. મુક્તક એ કાવ્ય સાહિત્યનું લઘુ સ્વરૂપ છે. 2-4 કે 6 પંક્તિઓના લાઘવથી કવિ વિશેષ કે સંવેદનાને રજૂ કરતા હોય છે મિત્રો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે 2-4 કે 6 પંક્તિઓમાં લાઘવથી કવિ વિશેષ કે સંવેદના રજૂ કરતા હોય છે, તેને શું કહેવામાં આવે છે? તેને મુક્તક કહેવામાં આવે છે. મુક્તક એટલે મુક્તકનો અર્થ થાય મિત્રો મોતી. શું થાય મિત્રો? મોતી. એના પછી રચના કરેલી છે મિત્રો છે બરકત અલી વિરાણી, જેને આપણે ઉર્ફે બેફામ તરીકે પણ ઓળખીએ છીએ. અને બેફામ છે મિત્રો, એનું મૂળ નામ મિત્રો વાત કરીએ તો બરકત અલી ગુલામ હુસેન વિરાણી. હું તો મિત્રો બરકત હુસેન, બરકત અલી ગુલામ હુસેન વિરાણી છે એ બેફામનું મૂળ નામ છે. ભાવનગર જિલ્લાના ગાંગણી ગામના વતની હતા. ભાવનગર જિલ્લાનું ગાંગણી ગામ છે મિત્રો એ બેફામ એટલે કે બરકત અલી વિરાણીનું છે એ મિત્રો વતન છે. આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી બાદ નિવૃત્ત થયા હતા. એટલે આકાશવાણી મુંબઈમાં પણ તેમણે કામગીરી કરેલી છે. કઈ મિત્રો? એડિટર તરીકે. માનસર ઘટા અને પ્યાસ એમના ગઝલ સંગ્રહો છે મિત્રો. બરકત અલી વિરાણી છે એના મિત્રો બે તો આપણને ખાસ યાદ રહેવા જોઈએ ગઝલ સંગ્રહ. કયા કયા છે? એક તો માનસર ઘટા અને
પ્યાસ. એમની આગ અને અજવાળા તથા જીવન સૂર વાર્તાઓ પ્રકાશિત થયેલ છે. વાર્તાઓ પણ પ્રકાશિત થયેલ છે. કઈ? આગ અને અજવાળા અને જીવતા સૂર, એની વાર્તાઓ પ્રકાશિત થયેલી છે. રસ સુગંધ ભાગ એક અને ભાગ બે એમની નવલકથાઓ છે. પરીક્ષા પ્રશ્ન પૂછે છે કે મિત્રો કે બરકત અલી વિરાણી છે, રસ સુગંધ ભાગ એક અને ભાગ બે એની નવલકથાઓ છે. તો નવલકથા કઈ છે? રસ સુગંધ ભાગ એક અને ભાગ બે. એના પછી મિત્રો વાત કરીએ તો બરકત અલી વિરાણી વિશે, તો મિત્રો આ મુક્તક છે એનો કર્મના મહિમાની વાત કરેલી છે. માણસની સફળતા એના હાથની રેખાઓમાં નથી હોતી અને મહેનતની હોય છે, અને કોઈ ઇમારતના બનાવતા પહેલાં એનો નકશો બનાવવામાં આવે છે. સફળતા હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. મિત્રો આ જે રચના છે એ બરકત અલી વિરાણીની છે. તો આ જે હું બોલ્યો એ ખાસ યાદ રાખજો. તો બરકત અલી વિરાણી વિશે એટલી વસ્તુ આપણે યાદ હોવી જોઈએ. એના પછી મિત્રો જે કવિ છે એ છે મુરલી ઠાકુર. તો મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. ક્યાંના મિત્રો? મુરલીધર રામચંદ્ર ઠાકુર છે સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની હતા. તેઓ ગુજરાતીના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણીમાં ગુજરાતી કાર્યક્રમોના નિષ્ણાંત બન્યા, ગુજરાતી કાર્યક્રમોના નિર્માતા બન્યા હતા. સફર અને બીજા કાવ્યો માં તેમના કાવ્ય સંગ્રહાયા છે. મેળો તેમના બાળગીતોનો સંગ્રહ છે. પ્રેમલ જ્યોતમાં તેમની વાર્તાઓ ગ્રંથસ્થ થઈ છે. ગાંધીવાણી નામે તેમના અભ્યાસ ગ્રંથો પ્રસિદ્ધ થયો છે. તો મિત્રો મુરલી ઠાકુર વિશે એટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. ખાલી એટલું જ યાદ રાખો, મુરલીધર રામકૃષ્ણ ઠાકુર સાબરકાંઠા જિલ્લાના ઉમેદગઢના વતની છે. બીજું કાંઈ યાદ ન રહે તો વાંધો નહીં મિત્રો. મુરલી ઠાકુર જેટલા બધા કાંઈ પ્રખ્યાત કવિ છે નહીં. એના પછી વાત કરીએ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કવિ છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટ, આખું નામ શું છે? અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટ. જે મિત્રો વિરમગામ પાસેનું દેત્રોજ તેમનું વતન છે. વિરમગામ પાસેનું દેત્રોજ એ છે અનિરુદ્ધ લાલજીભાઈ ભટ્ટનું, બ્રહ્મભટ્ટનું છે એ વતન છે. તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. કોણ મિત્રો? અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. કવિ વિવેચન વાર્તાકાર અને નિબંધકાર તરીકે તેમણે જાણીતા છે. કિમપી એમનો કાવ્ય સંગ્રહ છે. પરીક્ષામાં ડાયરેક્ટ પ્રશ્ન પૂછે છે કે કિમપી કાવ્ય સંગ્રહ કોનો છે? મિત્રો કિમપીની જોડણી પણ યાદ રાખજો. કિમપી કેમ લખાય? કિમપી કાવ્ય સંગ્રહ કોનો છે? તો મિત્રો એ છે અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટ. અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ છે. અજાણ્યું સ્ટેશન વાર્તા સંગ્રહ કોનો છે? તો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો છે. નામરૂપમાં તેમની ચરિત્ર નિબંધો છે. ચલ મન વાટે ઘાટેમાં ચાર ભાગમાં તેમની નિબંધિકાઓ પ્રગટ થયેલી છે. ઋષિવાણી નામના ગ્રંથમાં અધ્યાત્મ અને ચિંતન વિશે લેખો છે. મિત્રો તો અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ વિશે આપણે એટલે ખબર હોય છે, વિરમગામ પાસેનું દેત્રોજ વતન છે. એનું મિત્રો અજાણ્યું સ્ટેશન છે વાર્તા સંગ્રહ છે. કાવ્ય સંગ્રહ કિમપી છે. નામરૂપમાં તેના ચરિત્ર નિબંધો છે. એટલી વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો. એના પછી મિત્રો જે 24મો જે યુનિટ છે, પાઠ છે, એ ઘોડાની સ્વામી ભક્તિ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જોરાવરસિંહ જાદવ. જોરાવરસિંહ દાનુભા જાદવ ધંધુકા તાલુકાના આકરું ગામના વતની છે. ધંધુકા તાલુકાના આકરું ગામના વતની કયા સાહિત્યકાર છે? મિત્રો જોરાવરસિંહ દાનુભા જાદવ. અને મિત્રો આમાંથી એક કૃતિ પૂછાઈ ગઈ હોય ને તો આપણે 100% ઓપ્શનમાં ઝવેરચંદ મેઘાણી આવી જાય તો ટીક થવાની ફૂલ સંભાવના છે મિત્રો. તો જોરાવરસિંહ જાદવની જે મિત્રો કૃતિ છે એ આપણે ખાસ યાદ રાખવાની છે. તો સહકારી સંસ્થામાં અધિકારી તરીકે નિવૃત્ત થઈ અમદાવાદમાં રહે છે મિત્રો હાલમાં. તેમણે લોકસાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કાર્ય કરેલું છે, સંપાદન કરેલું છે. મરદ કસુંબર રંગ ચડે, એટલે આપણને અત્યારે ઝવેરસિંહ મેઘાણી યાદ આવે પણ નહીં મિત્રો. મરદ કસુંબર રંગ ચડે છે મિત્રો એ કૃતિ છે. કોની છે? જોરાવરસિંહ જાદવની છે. આપણા કસબીઓ મરદાયના માથા સાટે, લોકજીવનના મોતી, લોક સંસ્કૃતિમાં પશુઓ, એમના લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે મિત્રો. ફરી એક વાર યોજન કરીએ, મરદ કસુંબલ રંગ ચડે. આપણા કસબીઓ મરદાય માથા સાટે, લોકજીવનના મોતી, લોક સંસ્કૃતિમાં પશુઓ, એમની લોકકળા અને લોકજીવનને સ્પર્શતા ગ્રંથો છે. વિચરતી જાતિની લોકકળાઓને તેમણે વાચા આપી છે. તેમણે વિવિધ પુરસ્કારો પણ મળેલા છે મિત્રો. કોને? તો કે જોરાવરસિંહ જાદવને. આ લોકકથામાં આંબા પટેલનો અશ્વ શોક અને અશ્વપ્રત્યેના સંતાન જેવા વાત્સલ્યનું આલેખન થયું છે. સાથે સાથે જાતવાન ઘોડીની વફાદારી અને સ્વામી ભક્તિ પણ નિરૂપાય છે. સૌરાષ્ટ્રની તળપદા બોલીનું જોમ અને માધુર્ય પ્રેમભર્યું જીવન પણ આ લોકકથામાં સજીવ થઈ ઉઠ્યું છે. માનવ અને પ્રાણીની સ્પર્શપરની પ્રીતિને પણ આ કથા આકર્ષક ઉઠાવ આપે છે મિત્રો. તો ઘોડાની સ્વામી ભક્તિ કોનું કૃતિ છે મિત્રો? જોરાવરસિંહ દાનુભા જાદવની. ધંધુકા તાલુકાના આકરું જે ગામ છે એના વતની છે. કોણ મિત્રો? જોરાવરસિંહ જાદવ.
એના પછી મિત્રો જે પાર્ટ છે તે મિત્રો નદી વિયોગ, તે પ્રફુલ્લ રાવલનો છે. કોનો છે મિત્રો? નદી વિયોગ. પહેલાં તો પ્રફુલ્લ રાવલ છે એનું આપણને પિતાનું નામ કરવું જોઈએ, પ્રફુલ્લ જગજીવનદાસ રાવળ. મિત્રો એનું વતન કયું છે? વિરમગામ છે. કયું છે મિત્રો? વિરમગામ છે. પ્રફુલ્લ જગજીવન રાવળનું વતન કયું છે? વિરમગામ છે. ચરિત્ર નિબંધ અને લલિત નિબંધમાં તેમનું વિશેષ પ્રદાન રહેલું છે. ડોખા અનોખા, બા એટલે ચરિત્ર મુકુર, નહીં વિસરાતા ચહેરા, એમણે નોંધપાત્ર ચરિત્રલેખનો છે. આવતીકાલની શોધમાં અને મીનુએ સાચું કહેતી હતી તેમના કાવ્યસંગ્રહો છે. આવતીકાલની શોધમાં અને મીનુએ સાચું કહેતી હતી એમના કાવ્યસંગ્રહો છે. નાજુક ક્ષણ અને સાવ અચાનક તેમના લઘુ કથાના સંગ્રહો છે. શબ્દતીત તેમનો વિવેચન ગ્રંથ છે. તેમની કૃતિઓ છે એ પુરસ્કૃત પણ થઈ છે મિત્રો. તો મિત્રો આપણે પ્રફુલ્લ જગજીવનદાસ રાવલ વિશે આટલી માહિતી ખબર હોવી જોઈએ. ફરી રિવિઝન કરી નાખું છું આખું પ્રફુલ્લ રાવલનું. પ્રફુલ્લ જગજીવન દાસ રાવલ, વતન વિરમગામ, નોખા અનોખા, બા એટલે ચરિત્ર મૂકવો, નહીં વિસરાતા ચહેરા, તેમના નોંધપાત્ર ચરિત્રલેખનો છે. આવતીકાલની શોધમાં, મીનુએ સાચું કહેતી હતી એમના નિબંધ કાવ્યુએ સાચું કહેતી મીનુએ સાચું કહેતી હતી તેમના કાવ્યસંગ્રહો છે. નાજુક ક્ષણ અને સાવ અચાનક તેમના લઘુકથાના સંગ્રહો છે. અને શબ્દ તીર્થ છે વિવેચન સંગ્રહ છે મિત્રો. આટલી વસ્તુ આપણને ખાસ યાદ હોવી જોઈએ. અને મિત્રો પછી વાત કરીએ તો, અને મિત્રો જે વાત કરવા ઈચ્છું છું તે હવે આપણે મિત્રો લાસ્ટમાં જે પ્રશ્ન પૂછીએ છીએ, આ મિત્રો તમે પ્રશ્નો છે મને કોમેન્ટ બોક્સમાં મિત્રો જરૂરથી જવાબ આપજો. જે મિત્રો આગળ છે ઓલરેડી આપણે આ સાહિત્યકારોની ચર્ચા કરેલી છે. તો પહેલો પ્રશ્ન છે, રાજેન્દ્ર શાહના પિતાનું નામ જણાવવાનું છે તમારે. રાજેન્દ્ર શાહ છે એના પિતાનું નામ જણાવો. બીજો પ્રશ્ન છે, ઇદમ સર્વમ ઇતિમે મતિ જેવા નિબંધ સંગ્રહો કોના છે. ત્રીજો પ્રશ્ન, જૈન પાઠકનો જન્મ ક્યાં થયો હતો. અને ચોથો પ્રશ્ન, ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા રચિત બાનો ભીખુ કેટલા ભાગમાં વિભાજિત છે મિત્રો. તો આ ચાર પ્રશ્નોના મિત્રો જવાબ છે કોમેન્ટ બોક્સમાં લખીને આપજો. જો તમને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ચેનલને વધુમાં વધુ શેર કરો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.